અને એની પહેલાનો જે સમ છે સ્વાધ્યાય 8.2 એ દાખલા નંબર પહેલાનો ચોથો દાખલો જે છે એ જ બેસ એ જ સમ છે આની અંદર પૂછેલો અને એ માટે તમારે આ YouTube ચેનલની અંદર પ્લેલિસ્ટમાં જશો અને તેમાં ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર નંબર 8 એમાં તમને મળી જશે બરોબર છે તો આપણે એના પછીનો જે છે દાખલા નંબર 30 અથવા એના વિશે આપણે વાત કરીશું જે ટેક્સ્ટ બુક નો છે પણ ઉદાહરણ નો છે એટલા માટે આપણે અલગથી કરીશું 10 × 5 × 10 = 25 × 10 = 65 × 10 = 85 × 10 = 85 આપણે લઈ આવવાનું સાવ સરળ દાખલો છે પહેલા શું કરવાનું 5 અને 85 એ બેને આપણે બાજુબાજુમાં લખવાના શા માટે બાજુબાજુમાં કારણ કે બંનેનો ટોટલ કરશો તમે 90 થશે એટલે તો આપણે જેનો સરવાળો 90 થતો એ બે ખૂણાને બાજુબાજુ લખવાના એટલે 10 × 25 અને એને 65 સાથે આપણે બાજુમાં લખીએ જેથી કરીને 65 ને 25 જો કેટલા થશે 65 ને 25 60 ને 20 80 અને બીજામાં 5 ને 5 10 નાખ્યો એટલે 90 થઈ જાય પણ 10 = 45 છે ને આપણે એમ રાખવાના છે કારણ કે એના જેવો કોઈ જોડમાં નથી હાલો હવે શું કરીશું આપણે 10 × 5 ને આપણે એમ રાખવાના આ બે ની પેર બની ગયા અને એવી રીતે અહીંયા પણ એક પેર બની ગઈ હવે બે માંથી કોઈ એક ને આપણે 90 માંથી માઇનસ કરવાના છે તો હું 10 × 5 ને એમ રાખું બીજા જે 10 છે એને હું 90 માંથી માઇનસ કરું છું અને એવી રીતે આ 10 × 25 ને હું એમ રાખીશ એમાં પણ બીજા નંબર જે છે ખૂણો એને હું 90 માંથી માઇનસ કરીશ એટલે લખશે આપણે ઇન્ટુ 10 × 90 - 65 અને 10 × 45 છે મૂલ્ય હંમેશા 1 હોય 10 × 5 ને આપણે એમ રાખીશું 10 છે 90 માંથી માઇનસ કરો કેવા ફેરવાઈ જાય કોર્ટમાં 90 માંથી 25 જશે એટલે કેટલા 5 10 × 25 જે છે ને આપણે એમ રાખવાના છે 10 છે ને 90 માંથી માઇનસ કરો કેવા ફેરવાઈ જાય કોર્ટમાં 90 માંથી 5 જ જાય એટલે 25 અને એને ગુણ્યા 1 હાલો 10 ને કોર્ટ એકબીજાના વ્યસ્ત છે અને વ્યસ્તનો ગુણાકાર હંમેશા કેટલો થાય 1 અહીંયા 10 ને કોડ એકબીજાના વ્યસ્ત છે વ્યસ્તનો ગુણાકાર કેટલો થશે 1 અને ઇન્ટુ 1 હવે ઇન્ટુ ચેન્જ જગ્યાએ હું ગુણાકાર કરી નાખું ન કરું તો એ ચાલે કારણ કે ઇન્ટુ એટલે ગુણાકાર જ થયું ને 1 × 1 = 1 અને બરાબર જબા જે સાબિત થાય છે ખ્યાલ આવી ગયો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 31 વિશે વાત કરીશું થેન્ક યુ